નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો આજે આપણે ધોરણ નવનીંદર વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ અને ચારના મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે વિભાગે એની શુભ શરૂઆત કરીએ મિત્રો તો વિભાગે બિંદુ ઝીરો અને માઇનસ છનું ઉગમ બિંદુ બિંદુથી અંતર ખાલી જગ્યા છે ઝીરોથી છ માઇનસ છ એટલે મિત્રો માઇનસ છ થાય પણ માઇનસ છનું આપણે માણાંક લેવું પડે છે કારણ કે અંતર ઋણ ન હોય એટલે આપણે અંતર કેટલું થશે પ્લસ છ થશે ધ્યાન રાખવાનું છે ઓપ્શન નંબર બી સાચો રહેશે પ્રશ્ન નંબર મિત્રો તમે દેખી શકો છો એ બે છે ખાલી જગ્યાએ એ ત્રણેક્સ પ્લસ ટુ વાય બરાબર અઢાર ના આલેખ પરનું બિંદુ નથી મિત્રો આ કિંમતો મૂકવાની છે એક્સ અને વાયની જો અઢાર મળી જાય જવાબ તો આલેખ પરનું બિંદુ છે જો અઢાર ન મળે તો આલેખ પરનું બિંદુ નથી એટલે તમે ત્રણ ને બે મૂકશો એટલે તમે અઢાર મળી જશે તે આલેખ પરનું બિંદુ નથી અઢાર નથી મળતા તો પનું બિંદુ જો મળી જાય તો એટલે પન્નુબિંદુ છે તો જવાબ મૂકીને ચેક કરી શકો છો પ્રશ્ન નંબર ત્રણ તમારી સમક્ષ છે કે જે બિંદુ ના બંને આમ ઋણ હોય તે બિંદુ તૃતીય ચરણમાં હોય છે સમીકરણ ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર અઢારમાં જો એક્સ બરાબર પાંચ હોય તો વાયની કિંમત મિત્રો અહીંયા એક્સની જગ્યાએ તમે પાંચ મૂકવાના સાદુરૂપ આપવાનું છે તો વાય બરાબર જવાબ તમને મળી જશે ત્રણ બાય ટુ દ્રિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે છે મિત્રો અનન્ય ઉકેલની જરૂર નથી આ બધાને કેવું છે ખોટું છે કારણ કે ઉકેલ અનંત પણ મળી શકે અનન્ય પણ મળે અને ઉકેલ ન પણ મળે એ આમાંગશો ઝીરો જીરો એટલે ઉદ્ગમ બિંદુથી પરસ્પર છેદે છે આ બધા સાચું છે વાય એક્સ પરના બિંદુનો એક યામ શૂન્ય હોય છે મિત્રો કયો આમ તો મિત્રો એક્સ યામ શૂન્ય હોય છે ત્યારબાદ મિત્રો વિભાગ બીના દાખલાની ચર્ચા કરીએ આપણે મિત્રો હવે આલેખ અહીંયા છે સમજવાનું છે અહીંયા આ રીતનું છે એટલે થોડુંક આલેખ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું કે બિંદુ બી કોટીની ભુજ અનુક્રમે ખાલી જગ્યા છે તમારે દેખવાના છે મિત્રો કે બી કોટી કેટલા છે ચાર છે ભુજ કેટલા છે ત્રણ છે તમે લખી શકો છો મિત્રો ચાર અને ત્રણ બરાબર છે કારણ કે જગ્યાનો ભાવ છે કોટી એટલે પહેલાં લખીશું ભુજ એટલે પછી લખીશું ઓટે એટલે મિત્રો એક્સ આમ છે ભૂજ એટલે વાય એમ છે એલના યામ આપણે એલ છે તો એલ મિત્રો પહેલાં એક્સ એમ લેવા પડે એક્સ કે કેવા છે માઇનસ પાંચ છે અને વાય એમ કેટલા છે માઇનસ ચાર છે આ મિત્રો તમે જોબ દેખી શકો છો લખેલા જ છે મિત્રો અહીંયા આ મિત્રો પાછા એમ એમના યામ અને એસના આમ લખવાના છે જો અહીંયા લખેલા છે તમે દેખી શકો કારણ કે હાલ આકડું સમજવા માટે જરૂરી છે નીચે નીચે સુરક્ષ સમીકરણ સ્વરૂપ દર્શાવવાનું છે મિત્રો તો આ સમીકરણ સ્વરૂપ અહીંયા દર્શાવેલું છે જે એક્સ પ્લસ ટુ વાય બરાબર છના ભેન્દેલો મિત્રો આ રીતે મેળવી શકાય છે બહુ ઇઝી છે પેનની કિંમતોનો દાખલો આ પણ વિભાગસિંહ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે અહીંયા તમે તમામે તમે સોલ્યુશન આપેલું છે વિભાગ વિભાગડીનો જે પ્રશ્ન પણ અહીંયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જવાબ પણ મિત્રો આ રીતે આપેલા છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તમે અમારા વિડીયાને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને અમારા વિડીયો નોટીફિકેશન મળતી રહે જય હિન્દ જય ભારત